મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ભલે દેશભરમાં ખાદીનું કપડું ખરીદવામાં આવતું હોય, પણ પાટણ ખાદીનું કફન ખરીદવાની પહેલીવાર ઘટના બની છે. આજે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ભલે દેશભરમાં ખાદીનું કપડું ખરીદવામાં આવતું હોય, પણ પાટણ ખાદીનું કફન ખરીદવાની પહેલીવાર ઘટના બની છે. જી હા, આ વાત સત્ય છે. છેલ્લા થોડાક દિવસોમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાને પગલે પાટણના મહિલા વકીલ તેમજ અન્ય મહિલાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીઓ માટે ખાદીના કફનની ખરીદી કરીને દેશમાં થતા સ્ત્રી અત્યાચારનો વિરોધ નોંધાવ્યો હતો. પાટણના જાણીતા મહિલા વકીલ જોજનાબેન નાથે દેશમાં થતી બળાત્કારની ઘટનાઓ અને સ્ત્રી અત્યાચારને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જઘન્ય કૃત્ય કરનારાઓની કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. અત્યારે ભારત જેવા દેશમાં ખૂબ જ આવા સમયમાં ખૂબ જ જઘન્ય કૃત્ય થઈ રહ્યા છે. મહિલાઓ ઉપર જ્યાં ત્યાં ગમે ત્યાં ગમે તે જગ્યાએ ગમે તેવા લોકો રેપ કરી રહ્યા છે. એની સાથે બેન દીકરીઓની આંખો કાઢી નાખવામાં આવે છે, ક્યાંક હાથ પગ કાપી નાખવામાં આવે છે. એની સાથે સખતમાં સખત વિરોધ નોંધાવું છું. હું જ્યોત્સનાનાથ, પાટણ ઉત્તર ગુજરાત એડવોકેટ, હું જાહેર કરું છું કે આજ પછી કોઈ પણ રાજ્યના કોઈ પણ ખૂણામાં આવું જઘન્ય કૃત્ય થશે તો ખાદીરૂપી કફન હું એ લોકોને ભેટ આપીશ કે જેના કારણે આવા કૃત્યો અટકાય. અને એના માટે હું સરકારને પણ વિનંતી કરું છું કે એવો કાયદો લાવે કે ફાંસી જ નહીં પણ એ લોકોને જાહેરમાં ફાંસી આપવામાં આવે અને લિંગ છેદન કરી આપવામાં આવે, ત્યારે જ આ લોકોને જાહેરમાં જે સજા થાય ને એના લીધે બીજા લોકો ડરશે અને બહેનોને ન્યાય મળશે. બહેનોને ન્યાય આપવો એ એડવોકેટ તરીકે મારો પહેલો પ્રેફરન્સ છે અને આવા કોઈ પણ કૃત્ય થશે ત્યાં મહિલા એડવોકેટ તરીકે હું એક પણ રૂપિયો લીધા વગર ફ્રીમાં સેવા આપીશ કોઈ પણ રેપ પીડિતાની, એ હું આજે ગાંધી જયંતિ નિમિત્તે જાહેર કરું છું. આજે ખાદી ખરીદવા આવેલા બધા ભાઈઓ, તેમને જોશનાબેન નાથે ખાદી ખરીદી અને કફન જે આ પીડિતાઓ જે આ લોકોને આરોપીઓને કફન મોકલ્યું કે કડકમાં કડક સજા થાય અને આવું પણ કોઈ દાડો કોઈ પણ રાજ્યમાં આવો કિસ્સો બનવો ન જોઈએ, કડકમાં કડક સજા થાય એવી અમારા ખાદી પન્નાના તમામ કાર્યકર્તાને લાગણી પાટણ શહેર વતી. ચેતન રામીનો રિપોર્ટ, પાટણ.